गुजरात के वडोदरा की गोत्री मेडिकल कॉलेज में डॉक्टर छात्रा पर दुष्कर्म मामले पुलिस ने पत्रकार परिषद में जानकारी दी। वडोदरा की गोत्री मेडिकल कॉलेज में पढ़ाई करने वाली छात्रा के साथ सीनियर छात्र के दुष्कर्म का मामला सामने आया है, जिसमें रिकॉर्डिंग वायरल करने के नाम पर ब्लैकमेल कर छात्रा से मेडिकल कॉलेज के टेरेस पर ही दुष्कर्म किया गया। इस मामले निर्भय जोशी को गिरफ्तार कर 2 दिनों की रिमांड में लेकर पूछताछ की जा रही है। गई 15/3/2024 ना रोज गोत्री मेडिकल कॉलेज खाते एक दुष्कर्म की घटना बनेल हती। घटना की विगतों जोता डॉक्टर तरीके अभ्यास करता आरोपी अने भोग बंदर बने त्या साथे ज अभ्यास करे छे। भोग बंदर छे ए द्वितीय वर्ष में छे, जयरे आरोपी जे छे ए फाइनल ईयर एमने पूरु करी दीधुं छे। ભોગ બનનાર અને આરોપી 2023 એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે, અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો, જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ બનનાર પાસે કરવામાં આવતી હતી। ક્યારેક ક્યારેક ભોગ બનનારને એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેનો જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ, જો મારી માંગણીને તું તાબે નહીં થાય તો। જે અનુસંધાને ભોગ બનનારે ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો, એમનો વિરોધ પણ કરેલો, પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી નહીં। 15 તારીખે રાત્રે 10:30 એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તું મને આપ, તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ। ત્યારે પણ ભોગ બનનારસિંહ એમને તાબે નહીં થયેલા, પણ પછી ભોગ બનનારસિંહ હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો 11:30 કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે, મને તારી દયા આવે છે। આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે। બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે, અણછાસ્તી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે।